સૂતાની સાથે 3 મિનિટમાં ઊંઘ આવી જાય એ દુનિયામાં સૌથી સુખી વ્યક્તિ છે અને 13 મિનિટમાં આવે એ થોડો થોડો સુખી અને સૂતા પછી જો કરોટ આમ તેમ બદલતો રહે એ સુખી વાત તમે કહી શકો એ સુખી કે દુખી એ સુખી વાત બીજી છે નિદ્રા નિદ્રા એટલે કષ્ટથી આવે ને કષ્ટથી તૂટે ઊંઘ જલ્દી તૂટે પણ નહીં અને જલ્દી આવે પણ નહીં અને ત્રીજી છે પ્રચલા એટલે ઊભા ઊભા ને બેઠા બેઠા ઊંઘ આવે ઘણા વ્યક્તિઓ ને બેઠા બેઠા ઊંઘે થાય અને ચોથી છે પ્રચલા પ્રચલા એટલે ચાલતા ચાલતા ઊંઘ આવે ઘણા વ્યક્તિ હોય છે ચાલતા ચાલતા ઊંઘ ચાલે છે ઊંઘ માં ચાલે એવું લાગે છે એક છે પાંચમી છે સત્યાનર્ધી આ ભયાનક નિદ્રા છે આમાં ઊંઘ માં એને કુંભકર્ણી જો કુંભકર્ણી ઊંઘ હોય ને કુંભકર્ણ તમને ખબર છે કુંભકર્ણ કોણ હતો ભયાનક ઊંઘ હોય છે આમાં વ્યક્તિ યુદ્ધ પણ કરી શકે એટલું પડાવી જાય અને ઘણા વ્યક્તિ આપણે જોઈએ છીએ રાતના સુઈ જાય છે અને ઉઠીને ફ્રીજ માંથી ખાવાનું ખાઈ લે છે પછી આપણે ઉઠીને પૂછશું તમે આમાંથી ખાધું તું મને તો કઈ ખબર નથી એને કઈ ખબર ન હોય ખુદ કો પણ મારી જાય ને કઈ ઘરનું બધું કામ પણ કરીને આવી સુઈ જાય કઈ ખબર ન પડે એટલી ભયાનક નિંદ તો સત્યાનર્ધી નિંદ છે આ પણ શું છે આપણી આત્માનો જે સાક્ષાત કરવામાં બાધક બને છે કેમ કે આજના યુગની જો વિકટ સમસ્યા એ શું છે ઊંઘની સમસ્યા છે કોઈ પણ એવો વ્યક્તિ નથી જો સંતુલિત ઊંઘ લેતો હોય દરેક વ્યક્તિ એમ કહે છે અમને ઊંઘ નથી આવતી એનું કારણ શું છે કે આપણી જો દિનચર્યા છે એ અસ્ત વ્યસ્ત થઈ ગઈ છે એટલા માટે આપણે સારી ઊંઘ નથી આવતી અને ઊંઘ ન આવવાના બે કીટાણુ છે એક તો ટેન્શન અને એક ચિંતા જે વ્યક્તિના અંદર ચિંતા હોય ટેન્શન હોય એને સારી ઊંઘ આવે નહીં તો આપણે શું કરવું છે ઊંઘ સારી કેવી રીતે લેવી મસ્તીની ઊંઘ લેવી જોઈએ મસ્તીની ઊંઘ એટલે આરામથી 8-9 વાગ્યા સુધી સુવાનું એ નથી મસ્તીની ઊંઘ એટલે ઊંડી ઊંઘ લેવાની ડીપ નીંદ લેવાની જે જેટલી આપણે ઊંડી ઊંઘ આવશે એટલું આપણે સારું કામ કરી શકશું જેટલી આપણે રાતના ઊંઘ સૂતા છીએ પણ એમ લાગે છે જાગતા છીએ ઘણા વ્યક્તિ કહે છે આખી રાત સપનામાં વીતી જાય છે જાગતા જાગતા એવું લાગે છે ઊંઘ જ નથી આવતી બરાબર ઊંઘ નથી આવતી યા તો આળ ઝંઝાર આવે છે યા સપના આવતા રહે છે જે એ એ પ્રમાણે ઊંઘ આવે તો આપણે દિવસમાં સારું કામ ન કરી શકીએ જે લોક રાતમાં ઊંડી ઊંઘ લે છે ડીપ નીંદ લે છે એ જ વ્યક્તિ સવારમાં દિવસમાં આખો દિવસ એક્ટિવ થઈને કામ કરી શકે કેમ કે ઊંઘ નહીં આવે તો દિવસમાં શું થશે આળસ આવતો રહેશે એટલા માટે આપણે શું કરવાનું છે મસ્તીની ઊંઘ લેવાની છે તો એક યોગીથી પૂછવામાં આવ્યું કે દુનિયામાં સૌથી સુખી વ્યક્તિ કે જો હંમેશા પ્રસન્ન રહેતો હોય જો હંમેશા હસતો રહેતો હોય ઓર જો મસ્તીની ઊંઘ લેતો હોય એ દુનિયામાં સૌથી સુખી વ્યક્તિ છે આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે એક જો સ્વસ્થ વ્યક્તિ છે એને 6 કલાક ઊંઘ લેવી જરૂરી છે 6-7 કલાક ઊંઘ લેવી જરૂરી છે વધારે નહીં 6-7 કલાક જેમ જેમ ઉંમર વધે છે એમ એમ આપણી ઊંઘ પણ ઘટતી જાય છે ઊંઘ વધતી નથી એક બાળકની ઊંઘ વધારે હશે પછી યુવાની થોડી ઓછી હશે પછી તમે જેમ જેમ મોટા થતા જશો તેમ તેમ તમારી ઊંઘ પણ ઓછી થતી જશે આપણાને ઊંઘ લેવી પણ જરૂરી છે ઊંઘ આપણાને કેવી રીતે આવી શકે એના માટે પહેલો પ્રયોગ છે આપણે યોગ નિદ્રામાં સુવાનું યોગ નિદ્રા તમને ખબર છે કેવી રીતે સુવાનું એટલે આપણે શરીરને આખું ઢીલું મૂકવાનું અંગૂઠાથી લઈને મસ્તક સુધી અને દરેક જો અંગ છે એને જોવાના એને કહેવાય યોગ મુદ્રા કાયસર્ગની મુદ્રા સુવાનું તમને કાયસર્ગની ડિટેલ બતાવે છે એટલે કંઈ બતાવવાની જરૂર નથી તો કાયસર્ગની મુદ્રામાં સુવાનું અને અંગૂઠાથી લઈને મસ્તક સુધી એક એક અંગને જોતા જોતા આપણે શું કરવાનું સુઈ જવાનું તમે બસ જોતા રહેશો વિચાર કાંઈ નથી કરવાનો ઓફિસનું જે કામ છે ઓફિસમાં મૂકીને આવવાનું છે અહીં કાંઈ વિચાર રાખવાનો નથી ઘણા વ્યક્તિ શું કરે છે આજકાલ લેપટોપ ને બધું આવી ગયું ને એટલે બધું ઓફિસનું કામ હોય છે બધું ઘરે લઈ આવે છે એટલે પછી એ જ વિચારમાં એમને ઊંઘ નથી આવતી આપણે શું કરવાનું છે યોગ નિદ્રામાં સુવાનું છે પહેલો પ્રયોગ છે અને બીજો પ્રયોગ શું કરવાનો છે બીજો પ્રયોગ તમારે શું કરવાનો છે ઊંઘ લેવા માટે ઉલટી ગિનતી ઊંધી ગણતરી કરવાની અને
100 થી લઈને 1 સુધી 100 99 98 97 96 એવી રીતે કરવાનું છે તો હું તમે એક નંબર સુધી નહીં પહોંચો એના પહેલા તમને ઊંઘ આવી જશે કરશો બીજું છે શ્વાસ પ્રેક્ષા એટલે શ્વાસને જોવાનું શ્વાસ આવી રહ્યો છે શ્વાસ જઈ રહ્યો છે બાકી કાંઈ પણ વિચાર નથી કરવાનો શ્વાસને જોતા જોતા તમને ઊંઘ આવી જશે ત્રણ આ પ્રયોગ કરવાના છે અને ઘણા વ્યક્તિ કે છે એને બહુ ઊંઘ આવે છે જો બાળકો હોય છે કે ભણતા ભણતા આ ઊંઘ આવે ના આવે ટીવી જોઈ લેશે ત્રણ કલાક પણ ભણતા ભણતા ચોપડી હાથમાં લેશે અને તરત ઊંઘ આવી જશે તો ઊંઘ વધારે આવતી હોય તો એનું કારણ શું છે વધારે ભોજન આપણે કરતા હોય યા આળસ આવતો હોય તો પણ વધારે ઊંઘ આવી શકે તો વધારે ઊંઘ ના આવે એના માટે તમારે શું કરવાનું છે કાન ખેંચી કાન ખેંચવાના છે નીચેથી ત્રણ વખત વચ્ચેથી ત્રણ વખત અને ઉપરથી ત્રણ વખત તો તમે કાન ખેંચશો કેમ કે કાનમાં બધાય સેન્ટર હોય છે તો તમારા બધાય સેન્ટર જાગૃત થઈ જશે અને તમારો આળસ ઉડી જશે અને ઊંઘ પણ ઉડી જશે ઊંઘ ઓછી આવશે આનાથી ઠીક છે ને બીજો પ્રયોગ કરવાનો છે કપાલ ભાતિ ખબર છે ખાલી નાકથી શ્વાસ છોડવાનો ત્રીજો પ્રયોગ કરવાનો છે સુપ્ત વજ્રાસન વજ્રાસનમાં બેસીને ગરદને વાંકી વાળીને સૂઈ જવાનું તેનાથી પણ તમારી ઊંઘ ઓછી થઈ જશે જેને વધારે ઊંઘ આવતી હોય એને એ પ્રયોગ કરવાના જેને ઓછી ઊંઘ આવતી હોય આ પ્રયોગ કરવાના ખબર પડી ગઈ ને વધારે ઊંઘ આવતી હોય તો શું કરવાનો કાન ખેંચવાનો પહેલો પ્રયોગ બીજો કપાલ ભાતિ ત્રીજો સુપ્ત વજ્રાસન વજ્રાસન નહીં સુપ્ત વજ્રાસન સુપ્ત એટલે સુઈને વજ્રાસન કરવાનું વજ્રાસનમાં સુઈ જવાનું ગરદન વાકી વાળીને બે પગ હાથના ઉપર રાખીને એવી રીતે આવડે છે કોઈને કરતા નથી આવડતો આનો મોટો સમય વજ્રાસન